नमस्कार, आप જોઈ રહ્યા છો આઈસીબી ન્યૂઝ. વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ પર આરોપ લાગતા બાપુએ આપી પ્રતિક્રિયા. રણોલી સ્થિત ટેન્કરમાંથી ઓઇલ ચોરીની વાત થતાં વાઘોડિયાના ધારાસભ્યએ આ વિષયમાં બાપુનું નામ સંડોવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાપુએ પ્રેસમાં પોતાની પ્રતિક્રિયા આપી, જેમાં આ તમામ વસ્તુ સાજિશ છે તેમ કહીને આ ઘટનાને તેમણે વખોડી છે. આવો જોઈએ બાપુ શું કહે છે. માનહાનિ દાખલ તો કરો, જીવનમાં જાગૃત બધા જ કરે છે, અમે બી લોકો પર કરીએ છીએ, પણ સાચું હોય તો કરો. આ તો જે કેસ કર્યો છે પોલીસ તંત્રે કર્યો છે, અને પોલીસને બાતમી કોઈ આપી છે એ તંત્ર ખબર પડશે. અહીં તો જેવી રીતે જયેશ પટેલનું કૌભાંડ નીકળ્યું હતું, અને જયેશ પટેલ બળાત્કારના અંદર ફસાયો હતો, તો જાહેરમાં નીકળ્યો હતો મારા મત વિસ્તારના અંદર, એવા શિક્ષણ ક્ષેત્રના અંદર આવા કૃત્યો કરતા હોય એવાને પર્દાફાશ કરવા હોય, અને મારું જ મત વિસ્તારનો નીચે રલોણીના અંદર જો આવા કૃત્યો કરતા હોય દેશદ્રોહીના, હું એનો પર્દાફાશ કરું. કોઈ મોટો ચમરબંધી હોય, ચાહે મારો સગો હોય, ચાહે ભાજપનો કોઈ બી હોય, હું કોઈને માફ ના કરું. જ્યાં સુધી મારા મત વિસ્તારનો હું પ્રતિનિધિ છે, તો મારો પ્રતિનિધિ નિભાવવાનો પ્રયાસ કરવાનો. એમનું કેવું છે કે મારી પાસે બધો પરવાનો છે, ગાડી જયારે ઉભેલી પોલીસે કોઈ ચોરી કરતા પકડાયા નથી, પણ ખોટી રીતે મને આમાં સંડોવામાં આવે છે, એવું એમનું કેવું છે. પોલીસે કાયદેસર કરી છે, પોલીસને શાબાશી આપું છું. ખરેખર વર્ષોથી કરનારા ત્યાંના વિસ્તારના લોકોને પૂછો, નંદેસરી અને નરોલીના બધા વિસ્તારના નાગરિકોને પૂછો, જે લોકો નોકરી કરે છે એમને પૂછો, આયોસીમાં નોકરી કરે છે અધિકારી એમને પૂછો, કેટલી એમની ધાકધમકી છે, દાદાગીરી કેટલી છે અને કેટલું શું છે એ તેના વિસ્તારોને પૂછો. મધુભાઈ, એમનું એવું કેવું છે કે લોકડાઉન દરમિયાન મધુભાઈ દેખાયા નહીં, હવે મારી પર ષડયંત્ર કરવા માટે અત્યારે એવું કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન એમણે ઘણી બધી પોતાના મત વિસ્તારમાં કહીને જયારે મધુભાઈ છે ફાર્મમાં બેસી રહ્યા હતા. લોકડાઉનના અંદર મેં મારા મત વિસ્તારના અંદર કોઈ ગામ બાકી નહીં રાખ્યું. સેનેટના કઈ ટ્રેક્ટરથી ગામે ગામ મારા કાર્યકર્તા પહોંચ્યા છે. વાઘોડિયામાં 4 વખત મિટિંગ લીધી છે, જરોદમાં 3 વખત મિટિંગ લીધી છે, નંદેસરીમાં 4 વખત મિટિંગ લીધી છે, દૂર દૂર કાર્યકર્તાને ઉભા રાખીને અને કાર્ય કર્યું છે. પોલિટિકલ પ્રેશર તમે લાવશો ઉપરથી ગૃહમંત્રી અને સીએમ? મેં કાલે મુખ્યમંત્રીને વાત કરી, ગૃહમંત્રીને વાત કરી કે મારા મત વિસ્તારના અંદર આવા કૃત્યો કરનારા હોય એને કદી માફ ના કરાય, એટલે મેં એમને જાણ કરી છે. અને જાણ કર્યા છતાંય હું તો આજે એ બી કહું છું કે વધારે કાયદેસરનું ન થતું હોય, ના થાય તો ખરેખર પોલીસને શાબાશી આપીશ કે ખરેખર આ તમે પહેલો પગલો કર્યો છે. વર્ષોથી 2 નંબરના ધંધા કરનારા વ્યક્તિઓને ચાપતી નજર રાખીને એમને ચાપકા મારવા જોઈએ, એ પોલીસ તંત્રે કર્યું છે અને કરવાની. મધુભાઈ, અગાઉ બી ઓઇલ ચોરીના કૌભાંડો બહાર આવ્યા છે, અનેક લોકો સંડોવાયા છે, તારે મધુભાઈ સામે કેમ નહીં આવ્યા અને ધર્મેન્દ્રની સામે મધુભાઈ કેમ આવ્યા? ચૂંટણી લડે તો એટલા માટે? ના ના, મારી મારા પાસે મારી પ્રજા રજૂઆત કરે તો જ મારે એના સામે પણ આવવાનું. આવા તો દુનિયાના બધા ધંધા ચાલે છે, કોઈ ગલી ખુજીમાં પોટલીઓ વેચે છે, ગલી ખુજીમાં કોઈ ઇંગ્લિશની બોટલ બી વેચે છે. મારા પાસે રજૂઆત કરવા આવે તો એને પકડી દઉં. હવે આગળ મધુભાઈ શું કરશો? હા, એટલા માટે તમારા મીડિયાને વિનંતી કરું છું કે ખરેખર સાચું છાપો, સાચું તમારી મીડિયા આગળ વધે અને મીડિયાનું તમારું નામ થાય કે ખોટો કોણ છે અને ખરો કોણ છે. અમારા પર આક્ષેપ મેકતા હોય કે પાણીના પૈસા લેતા હોય અને સોસાયટીઓમાં એ કરતા હોય. ઉડાની સોસાયટીઓના અંદર પાણી નર્મદાનું અપાયું છે મેં, અને અપાવીને મેં મારા માટે માંગણી નથી કરી, મારા બજરંગબલીના માટે માંગણી નહીં કરી, મારા બજરંગબલીને આવીને એ લોકો દાન આપી ગયા છે, એ બી ચેકથી, કેશથી કોઈના પાસેથી લીધા નથી, ચેકથી એને પાવતી આપેલી છે. રજીસ્ટર મારી સંસ્થા છે, એ સંસ્થાને હું સપોર્ટ કરી રહ્યો છું, અને એ સંસ્થાના સાથે એવા આક્ષેપ બી કરનારા એમને કીધું છે, એમને મારી ચેતવણી છે કે તપાસ કરો પછી બોલજો. પીસીબી સામે કેમ નહીં, એનું શું કારણ? પીસીબીને માહિતી હતી, પીસીબીએ રેડ કરી હતી જવાહરનગર, પીસીબી સામે કેમ નહીં, એનું શું કારણ હતું? ભાઈ, પોલીસને જ્યાં બાતમી મળી ત્યાં જાય ને, પીસીબી તો સર આપણે કમિશનરના અંડરમાં આવે છે, કમિશનરના અંડરના ટુકડીઓ અલગ કરી શકે છે, કેમકે જે તે વિસ્તારના અંદર મારા વાઘોડિયા સમજો, વાઘોડિયા અંદર પીએસઆઈને ચાર્જ સોંપેલો છું, અને કોઈ બી ખોટું ધંધો પીસીબી જઈ શકે છે. પીસીબી આખા વડોદરા શહેરના જિલ્લામાં બધે કેવું છે કે
कोई पण चोरी चेक नथी કરવામાં આવી અને ઉતાવળિયો કેસ કરવામાં આવ્યો છે છેલ્લો સવાલ શું કહેશો સવારના 11 વાગ્યાથી લઈને સાંજ સુધી તપાસ ચાલી તપાસના અંદર તમારી ગોદામના અંદર એક પંપ નીકળ્યો અંદર ગોદામ બનાવ્યું કે ચોરી કરીને માલ કેટલો લાવવાનો એ પંપ બી પકડાયો છે એનો બી ફોટા બધા આવી ગયા છે ખરેખર તમે મીડિયા જઈને જોઈ આવો એની ગોદામના અંદર જે કૃત્યો કરતા આવ્યા છે 100-150 ટ્રેન્કર ધરાવતાર એમના પાસે જે કઈ જે લોકો જાય છે અને જે સપ્લાય કરવાનો હોય અને સપ્લાયના અંદર એક ટેન્કરના અંદર 200 કે 500 લીટર ચોરી થાય છે મધુભાઈ આ વર્ષોથી ચોરી થાય છે તો લોકલ પોલીસ શું કરતી હતી એ ટાઈમ હવે એ તો પોલીસને જાણ મળે તો જાય ને બાકી તો બધા જાણતા હોય પણ લોકલ પોલીસને એ બી ખ્યાલ હોય ને કે ભાઈ આપણે કઈ હાથ નાખવું ને કઈ હાથ નહીં નાખવું એનો મતલબ કે લોકલ પોલીસ હપ્તા લેતી હશે એ આક્ષેપ નથી કરી શકતો એ કદાચ તમે જાણતા હો તમારી વાત મધુભાઈને કદાચ ખબર પડી ગઈ હતી સુધી મીડિયાને ખબર ના પડી પોલીસની કાર્યવાહી ચાલતી કે આટલું મોટું કૌભાંડ થયું છે મીડિયાને બી બધી ખબર છે ને મીડિયાને બી કહું છું કે તમે બી છાપો તમારું આગળ વધે એટલા મને અગાઉ કીધું કે તમારું નામ વધે એવું છાપો એ લોકોનું ઘટનાક્રમ થયો છે આજે દિવસ દરમિયાન બાપુની કારકિર્દી પર સવાલ છે બિલકુલ મારી કારકિર્દી ખતમ કરવાનો રાજકીય ખેલ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્યશ્રી કરી રહ્યા છે આ જે ચોરીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે આની અંદર રિફાઇનરીથી જે કંઈ ગાડી ભરીને નીકળતી હોય એની એક ચાવી રિફાઇનરીની પાસે હોય અને એક ચાવી પેટ્રોલ પંપનો જે માલિક હોય એની પાસે હોય બીજું અત્યારે આખી સિસ્ટમ ઓટોમેશન ઉપર ચાલતી હોય છે જ્યાંથી ગાડી ભરીને નીકળી ત્યાં પણ ઓટો મીટર ઉપરથી ગાડી ભરાતી હોય છે અને જે જગ્યાએ ગાડી ખાલી થાય ત્યાં પણ ઓટોમેશન હોય છે એની અંદર જેટલો પણ મટીરિયલ અનલોડ થયો એટલો કોમ્પ્યુટરાઇઝ આખી સિસ્ટમ હોય છે એટલે એમાં કોઈ પણ માણસ એક પણ લીટરની ચોરી કરી શકે નહીં આ માત્ર ને માત્ર રાજકીય રંજ રાખીને પોલીસને ખોટું પ્રેશર કરી અને આ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે કોઈ પણ જાતનું પીસીબીની પોલીસને ત્યાં મોકલવામાં આવે છે પીસીબીની પોલીસ કોઈ પણ જાતના કાગળો નથી જોતી ગાડીનું કોઈ પણ જાતનું ચેકિંગ નથી થતું તમે ચોરીનો આક્ષેપ લગાવો છો તો જે ગાડી ઊભી છે એ ગાડીને તો ચેક કરો એની અંદરથી કોઈ માલ ઓછો થયો છે એનું સીલ તૂટેલું છે આજ પણ આ પત્રકાર મિત્રો જોઈ શકો છો કે ગાડી જવાહરનગર પોલીસ સ્ટેશનની અંદર ઊભી છે એનું સીલ અનટેક છે સીલ કોઈ જગ્યાએ તૂટેલું નથી કોઈ પણ રીતની એમાં ક્ષતિ પણ નથી અને ગાડીને ત્યાં અંદર આપ ચેક કરી શકો છો કે કોઈ પણ પ્રકારનો માલ અંદરથી ઓછો થયો નથી આ વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ઈશારે એ પોતે ટીવી ચેનલોમાં ઇન્ટરવ્યૂ આપ્યું છે મેં એક બે ચેનલોમાં અંદર એમનું પોતાનું ઇન્ટરવ્યૂ જોયું છે એ પોતે એવું કહે છે કે કોઈ પણ જબરબંધીને છોડવામાં નહીં આવે અને હું સીએમને રજૂઆત કરું છું અને સીએમને રજૂઆત કરીને પોલીસ ઉપર ખોટું પ્રેશર કરાવીને પોલીસના માધ્યમથી આ તમામ ખોટા પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમના જ કોઈ માણસો ત્યાં હોઈ શકે છે એમના કોઈ માણસો હોય ના હોય એ તો મને ખબર નથી માણસોની તો સવાલ જ નથી કારણ કે પોલીસે આવીને કોઈ પણ જાતનું ચેકિંગ કર્યા વગર જ એવું કહે છે કે ભાઈ તમે ગાડી પોલીસ સ્ટેશન લઈ લો વગર કોઈ પણ ગુના વગર પોલીસ સ્ટેશન સુધી ગાડી લઈ જાય છે ગાડીનું કોઈ ચેકિંગ કરવામાં નથી આવતું ગાડીની અંદર મટીરિયલ ઓછું છે કે નથી ઓછું ગાડીનું સીલ તૂટેલું છે કે નથી તૂટેલું ગાડીની અંદર બિલ છે કે નથી કોઈ વસ્તુ અમારે જોઈ નથી તમે પોલીસ સ્ટેશન ગાડી લઈ લો આ ગાડી આપ શું ચિંતા આપ શું કહો છો આ મામલે હવે આપની કારકિર્દી પર સવાલ છે હવે મધુભાઈની સામે તમારું શું સ્ટેન્ડ છે મારું સ્ટેન્ડ એટલું જ છે કે ભાઈ હવે પછી આ જે કંઈ ખોટા કાવતરા અગાઉ પણ એમને જમીનોની અંદર ખોટા કાવતરામાં મને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો અગાઉ પણ પત્રકાર મીડિયોને એમને મિત્રોને ઇન્ટરવ્યૂ આપેલું છે એટલે આ ખોટા પ્રયત્નો જે કંઈ ફસાવાના કરે છે એમને આપના માધ્યમથી કહેવા માગું છું કે આ બધા પ્રયત્નો બંધ કરી દેજો નહીં તો મારે હવે તમારા વિરુદ્ધમાં માનહાનિનો દાવો અને
ना छूटके कोर्ट में जवू पड़े अने पछी जो तमारा में ताकत हो तो सामी छाती लड़ी लो आवा खोटा पुलिस ना अने पीठ पाछड़ खोटा कावतरा करवानू बंद करो। आज चैनल के भाई खोटा कावतरा करवानू बंद करो, तमारा में ताकत हो तो सामी छाती लड़ी लो।